Good morning students. Dhoran 3 Vishay Angreji. Lesson number 7 ke jenu naam one and many che. Aaje apne Angreji ni andar aa vishay bhanvana chhe. To one and many etle shu e prashna tamara man ma thato hashe. To chalo hu tamne samjhavu. To one etle ek e apne khyal chhe ke one one etle ek thai ane many many એટલે ઘણા એટલે કે કોઈ એક વસ્તુ હોય તો એને એક કહેવાય અને એક થી વધારે હોય એટલે એને ઘણા કહેવાય બરોબર તો એનો આપણે આગળ અભ્યાસ કરીએ તો જુઓ કોઈ માણસ પશુ પક્ષી કે વસ્તુ ઈ એક જ હોય એની સંખ્યા એક જ હોય એટલે કે તે એક વચનમાં હોય એક વસ્તુ હોય એને એક વચન કહેવાય તો તેની આગળ આપણે છે ને આર્ટિકલ 1 એન લગાડતા હોઈએ છીએ ને એ આપણે મૂકવો જ પડે આર્ટિકલ એ કે એ એન હોય તો જ આપણને ખબર પડે કે આ જે વસ્તુ કે વ્યક્તિ કે પશુ પક્ષી જે કંઈ આપણને બતાવેલું હોય એ એકવચનમાં છે એક હોય એટલે એકવચન કહેવાય તો જુઓ હું તમને થોડા એના ઉદાહરણ બતાવું તો જુઓ પહેલું છે જો એક મરઘીનું ચિત્ર છે અને લખ્યું છે એ હેન એટલે કે એક મરઘી એ બર્ડ એટલે એક પક્ષી એન એરો એટલે કે એક તીર અ સ્ટુડન્ટ એટલે કે એક વિદ્યાર્થી જોયું મિત્રો આ દરેક તમને ચિત્ર બતાવ્યા છે દરેક ચિત્રની બાજુમાં મેં શબ્દ લખ્યા છે જો મરઘી છે તો મરઘી એક જ છે એટલે એની આગળ એ લાગ્યું પક્ષી અબર્ડ એક છે એટલે એની આગળ પણ એ લાગ્યું તીર છે એ એક જ છે એટલે તેની આગળ પણ એ લાગ્યું પછી એ સ્ટુડન્ટ એટલે કે એક વિદ્યાર્થી એટલે તેની આગળ પણ એ લાગ્યું હવે જુઓ આગળ હવે આપણે બીજો એક નિયમ શીખશું તો એમાં જુઓ તે જ વસ્તુ પશુ પક્ષી કે માણસ એક કરતાં વધારે હોય ત્યારે તે બહુવચનમાં છે તેમ કહેવાય એટલે એક વસ્તુનું હોય પણ એકથી વધારે હોય એટલે કે બે ત્રણ પાંચ અનંત હોય તો પણ તે બહુવચનમાં કહેવાય તો આવું નામ હોય આવો કોઈ નામ હોય તો એની આગળ આપણે એની પાછળ છે એસ લગાડીએ તો એ બહુવચનમાં ફેરવાતું હોય છે બરોબર અને જ્યારે આપણે આ શબ્દને બહુવચનમાં ફેરવીએ ને ત્યારે જે નામ હોય એની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એન આવે નહીં એટલે એ આપણે ક્યારેય મૂકવાનો હોતો નથી તો આપણે એના પણ ઉદાહરણ જોઈએ તો જુઓ પહેલું ઉદાહરણ હેન્સ એક કરતાં વધારે મરઘી છે ને એટલે એચી એન એસ હેન્સ એટલે મરઘીઓ પછી પક્ષીઓ પણ જુઓ એક કરતાં વધારે છે પાંચ પક્ષી છે ને તો એની આગળ પણ આપણે આર્ટિકલ મૂક્યો નથી પછી જે તીર છે એ સાત તીર છે ને સાત સેવન એરોસ તો સાત તીર છે તો એની આગળ પણ જે સ્પેલિંગ છે એની આગળ આપણે આર્ટિકલ એ કે એન કશું મૂકેલું નથી અને છેલ્લો સ્પેલિંગ સ્ટુડન્ટ્સનો છે તો ચાર આપણને બાળકો દેખાય છે તો એની આગળ પણ આપણે આર્ટિકલ મૂકેલો નથી હવે આપણે બહુવચનનો એક નવો નિયમ શીખીએ તો જુઓ જે શબ્દના અંતે એટલે કે તમને જે કોઈ સ્પેલિંગ આપ્યો હોય વસ્તુનો હોય પશુ પક્ષી પ્રાણી જીવજંતુ જે કોઈ પણ હોય પણ એના અંતે એટલે કે એની છેલ્લા અક્ષર હોય એ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવતા હોય તો તેવા શબ્દોનું આપણે જ્યારે બહુવચન કરીએ ત્યારે છેલ્લે એસ નહીં મૂકવાનો પણ ઈ એસ મૂકવામાં આવે છે ઈ એસ મૂકવાથી બહુવચન થાય છે તો આવા પણ આપણે એક બે ઉદાહરણ જોઈએ તો જુઓ પહેલું ઉદાહરણ છે એમાં તમને પહેલાં ચિત્રમાં એક ડીશ બતાવી છે અને બીજા ચિત્રમાં બે છે તો પહેલું ચિત્ર છે એની નીચે એ ડીશ ડી આઈ એસ એટ લખ્યો છે એમાં આર્ટિકલ છે અને બીજામાં બે ચિત્ર છે તો એની પાછળ આપણે ઈ એસ પ્રત્યય લગાડ્યો છે બરાબર ને હવે બીજું ઉદાહરણ જોઈએ તો એ મેંગો એમ એન જી ઓ એક કેરી છે એટલે એ મેંગો લખ્યું છે એની નીચે અને બે કેરી છે તો એની નીચે એમ એન જી ઓ ઈ એસ મેંગોસ એમ લખેલું છે તો આ વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની કે જે શબ્દને છેડીએ એસ ડબલ એસ સી એચ એક્સ કે ઓ આવતો હોય તો તેવા શબ્દનું બહુવચન કરીએ ત્યારે અંતમાં ઈ એસ પ્રત્યય લગાડવાનો હવે જુઓ આપણે આ ચિત્રોની સમજૂતી દ્વારા સમજીએ તો ઉપર જુઓ ઓ એન ઈ વન એટલે કે એક વચન લખ્યું છે અને એમ એન વાય મેની એટલે અનેક એટલે કે બહુવચન લખ્યું છે તો જુઓ પહેલાં ચિત્રમાં એક સફરજન આપી અને લખ્યું છે એન એપલ
ને એની બાજુમાં ત્રણ ચિત્ર છે, એમાં એ ડબલ પી એલ ઈ અને એસ એસ જે છે આપણે પ્રત્યય લગાડ્યો છે એમ અલગ કલરથી લખેલો છે, એટલે તમને ખ્યાલ આવે કે બહુવચન કરતી વખતે પાછળ આપણે શું લગાડતા હોઈએ છીએ. તો એપલ્સની સ્પેલિંગ છે એની પાછળ એસ લગાડેલો છે. હવે બીજું ચિત્ર છે તમને બતાવ્યું છે એ કારનું છે, છે ને કારનું ચિત્ર. તો એમાં પણ પહેલું આગળ ચિત્ર છે એમાં એ કાર લખેલું છે, કારણ કે ત્યાં એક જ કાર છે. પણ જ્યારે આપણે તેનું બહુવચન કર્યું એટલે કે બાજુમાં એકથી વધારે કાર છે, ચાર કાર છે, એટલે બહુવચન કરતી વખતે આપણે કારને એસ પ્રત્યય લગાડ્યો એટલે તેનું બહુવચન થઈ ગયું. જુઓ ચિત્રની અંદર તમને દેખાય જ છે કે એક કાર છે ત્યાં એ કાર લખેલું છે, અને જ્યાં એકથી વધારે એટલે કે ચાર કાર છે ત્યાં સી એ આર અને પાછળ એસ પ્રત્યય લગાડી અને કાર્સ લખેલું છે. હવે એના પછીનું ચિત્ર જોઈએ તો એમાં આ નિયમ આપણે વધારે નવો જે નિયમ તમે શીખો છો એ થોડોક વધારે વિસ્તારથી શીખીશું અને સમજીશું. તો જુઓ અહીંયા એક બોક્સનું ચિત્ર આપેલું છે અને લખ્યું છે બી ઓ એક્સ. તો આમાં આપણે તેનું છેલ્લો અક્ષર જોવાનો. એક્સ છે ને આપણે જે નિયમ હતો એમાં શું હતું કે જે શબ્દને છેડે એસ ડબલ એસ સી એચ એક્સ કે ઓ આવતું હોય તેવા શબ્દનું બહુવચન કરતી વખતે તેની પાછળ ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. તો અહીંયા પણ તમે જોશો તો બાજુમાં જ્યાં ચાર બોક્સ છે એકથી વધારે છે એટલે કે એ બહુવચનમાં છે, તો આપણે બી ઓ એક્સ છેલ્લો અક્ષર એક્સ છે એટલે એની પાછળ આપણે ઈએસ પ્રત્યય લગાડેલો છે. આ વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની છે. પછી બીજો સ્પેલિંગ છે એ એ વોચ, એનો પણ છેલ્લો અક્ષર સી એચ છે. તો બહુવચન કરતી વખતે આપણે ડબલ્યુ એ ટી સી એચ એ સ્પેલિંગની પાછળ ઈએસ લગાડી બહુવચન કર્યું. હવે આપણે જે આજે વસ્તુ સમજ્યા છીએ વન એન્ડ મેનીની, એ હવે આપણે પાકી બુકમાં કેમ લખવી, અત્યારે મેં તમને સ્ક્રીન ઉપર સમજૂતી બતાવી દીધી છે, આ વસ્તુ હવે આપણે પાકી બુકમાં પણ લખવાની છે. એ કેમ લખવી એ હું તમને બતાવું. તો જુઓ પાકી બુકની અંદર તમારે નવા પેજ ઉપર તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે લેસન 7 આવી રીતે લખવાનું છે, અને નીચે લેસન નંબર 7નું જે નામ છે એ તમને ખ્યાલ છે શું છે? તો લેસન નંબર 7નું નામ છે વન એન્ડ મેની. વન એટલે એક અને મેની એટલે ઘણા, એ વસ્તુ તમારે લખવાની છે. પછી તમારે અહીંયા મેં તીર કર્યું છે એ રીતે તીર કરી અને લખવાનું છે. અત્યારે જે તમને હું લખાવું છું પાકી બુકમાં એ અગાઉ મેં તમને જે સમજૂતી આપી છે, સમજૂતી દ્વારા લેસન નંબર 7 સમજાવ્યું છે એ જ છે, પણ આપણે પાકી બુકમાં પણ એ લખવું જોઈએ. એટલે કઈ રીતે લખવું એ હું તમને અત્યારે શીખવાડું છું, બરાબર? તો ચાલો, તો શું લખ્યું છે જુઓ કે કોઈ માણસ પશુ પક્ષી કે વસ્તુ એક હોય એટલે કે તે એક વચનમાં હોય ત્યારે તેની આગળ આર્ટિકલ એ કે એન મૂકવામાં આવે છે. કોઈ પણ માણસ હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી કે વસ્તુ એક હોય એટલે એ એક વચનમાં કહેવાય, એ મેં તમને અગાઉ સમજાવ્યું જ છે. એટલે એક હોય ત્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી કે પશુ પક્ષી એક હોય એટલે એ એક વચનમાં કહેવાય. અને આપણને ખ્યાલ છે કે એક વચનવાળા નામની આગળ આર્ટિકલ એ કે એન મૂકવામાં આવે છે. એને આપણે ઉદાહરણ જોઈએ તો જુઓ ઉદાહરણ તરીકે અહીંયા તમને આપેલું છે. જુઓ ઉદાહરણ એમ લખ્યું છે, બરાબર દેખાય છે ને લખેલું? ઉદાહરણ એમ લખ્યું છે, ઉદાહરણ કહો કે એક્ઝામ્પલ કહો એમ લખેલું છે. એવી રીતે તમારે ઉદાહરણ એમ લખવાનું છે. અને ત્યારબાદ અહીંયા જે વિગત આપેલી છે એ જુઓ, તો એન એરો, એન એરો એટલે એક તીર. પછી છે અ હેન, એચ એન, હેન એટલે મરઘી, અહેન એટલે એક મરઘી. અ બર્ડ, બી આઈ આર ડી, અ બર્ડ એટલે એક પક્ષી. અને ત્યારબાદ છે એન એપલ, એન એપલ એટલે એક સફરજન, બરાબર? આ એક વસ્તુ છે, એક પક્ષી છે, એક પ્રાણી છે, બરાબર ને? એની આગળ આપણે આર્ટિકલ એન લગાડેલો છે. હવે એ વિગત આગળ જોઈએ તો જુઓ પ
પરંતુ જ્યારે તે જ વસ્તુ પશુ પક્ષી મનુષ્ય એક નહીં પરંતુ એક કરતાં વધારે હોય ત્યારે તે બહુવચનમાં છે તેમ કહેવાય છે. એટલે એક કરતાં વધારે હોય તો એ બહુવચનમાં છે કહેવાય. અને બહુવચનવાળા નામની આગળ આર્ટિકલ એ કે એન આવતો નથી, એ પણ તમને મેં સમજાવેલું છે જ તે. બરાબર. હવે જુઓ, આવા નામને એસ લગાડવાથી તે બહુવચનમાં ફેરવાય છે. એ કોઈ નામ આપેલું હોય આર્ટિકલ એ કે એન વાળું, તો એની પાછળ આર્ટિકલ કાઢી અને એસ પ્રત્યે મૂકી દો એટલે બહુવચન તેનું થઈ જાય. બરાબર. જુઓ, એના પછી તમને શું સૂચના લખેલી છે જુઓ. બહુવચનમાં નામની આગળ આર્ટિકલ એ કે એન ક્યારેય મૂકવો નહીં. ક્યારે કોઈ પણ શબ્દનું બહુવચન કર્યું હોય ત્યારે તેની આગળ આર્ટિકલ એ કે એન મૂકવામાં આવતો નથી. બરાબર. હવે જેમ કે હવે એના ઉદાહરણ જોઈએ. જે અગાઉ એકવચનના ઉદાહરણ હતા એ હવે આપણે બહુવચનના ઉદાહરણ જોઈએ. તો જુઓ, એકવચનના હતા ને એ જ છે અહીંયા. જુઓ, એરોસ, એ ડબલ આર ઓ ડબલ્યુ એસ, એરોસ એટલે મરક્યો, પછી છે બર્ડ અને એની પાછળ આ એસ લગાડ્યું એટલે થયું બર્ડ્સ એટલે પક્ષીઓ, પછી એચ ઈ એન અને પાછળ આ લગાડ્યો છે એસ તો શું થયું હેન્સ, હેન્સ એટલે મરઘીઓ, અને એ ડબલ પી એલ ઈ એસ પાછળ એસ લાગ્યો એપલ્સ એટલે સફરજનો, એક કરતાં વધારે સફરજન છે. આ કોઈની પણ આગળ આર્ટિકલ મૂકેલો નથી, આમાંથી એક પણની આગળ આર્ટિકલ મૂકેલો નથી. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. જુઓ, આ એક બીજો પણ નિયમ છે. જુઓ, જે શબ્દને છેડે એટલે કે છેલ્લે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ એક્સ કે ઓ આવતો હોય તેવા શબ્દને બહુવચનમાં ફેરવતી વખતે છેડે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. એટલે કે જે કોઈ શબ્દ હોય એને છેલ્લો અક્ષર, છેલ્લા અક્ષર, જે અક્ષરો છે એના છેલ્લા અક્ષરની અક્ષરોમાં એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ હોય તો એની પાછળ ઈએસ લગાડીએ એટલે તેનું બહુવચન થઈ. બરાબર. તો ચાલો જુઓ, એના ઉદાહરણ પણ જોઈ લઈએ. તો જો અહીંયા લખ્યું છે દાખલા તરીકે, અહીંયા એકવચન લખ્યું છે, આ બહુવચન લખ્યું છે. તમારે લોકોને આવી રીતે જ લખવાનું છે. અહીંયા એસ લખ્યું છે એટલે કે હવે જે હું શબ્દ કહીશ એ એસવાળો હશે. તો જુઓ, એકવચનમાં એ બસ, એ બસ એમ લખ્યું છે. હવે તેનું બહુવચન કરીએ તો જુઓ, આપણે જોઈએ ને જેના શબ્દના છેડે એસ, તો અહીંયા એસ તો છે જ તે, આ એસ છે છેલ્લો અક્ષર તો એની પાછળ ઈએસ લાગે તો બહુવચન કરતી વખતે આર્ટિકલ છે એ નીકળી જાય. બરાબર. તો અહીંયા શું લખ્યું છે, બી યુ એસ અને પાછળ લગાડ્યું ઈએસ એટલે થયું બસીસ. બરાબર. હવે બીજું છે ડબલ એસ, તેમાં જુઓ અ ગ્લાસ જી એલ એ ડબલ એસ, છેલ્લા અક્ષર કયા થયા ડબલ એસ, તો એનું બહુવચન કરીએ ત્યારે જી એલ એ ડબલ એસ અને પાછળ લગાડ્યું છે ઈ એસ ગ્લાસીસ. બરાબર. હવે એના પછીનું જોઈએ તો જુઓ, એ છે અ ડ્રેસ, છેલ્લા અક્ષર શું છે ડબલ એસ. બરાબર. તો એનું બહુવચન કર્યું ત્યારે આર્ટિકલ આગળવાળો આર્ટિકલ તો નીકળી ગયો, અહીંયા કંઈ આર્ટિકલ છે નહીં. પછી આવશે ડી આર ઈ ડબલ એસ, ઈ છે અને પાછળ લગાડ્યું ઈ એસ. બરાબર ને. પછી આવે છે સી એચ. બરાબર. હવે આ સી એચનું જોઈએ તો જુઓ, આ સી એચ છે તો અ વોચ ડબલ્યુ એ ટી સી એચ, છેલ્લો અક્ષર થયો સી એચ તો અહીંયા આર્ટિકલ તો નીકળી ગયો. પછી શું લખ્યું છે, ડબલ્યુ એ ટી સી એચ વોચ લખ્યું, છેલ્લો અક્ષર આ સી એચ છે એટલે એની પાછળ પણ ઈ એસ પ્રત્યય લાગ્યો. પછી છે આ બેન્ચ, તો બી ઈ એન સી એચ, છેલ્લે બી ઈ એન સી એચ ઈ એસ, સી એચ છે એટલે શું લાગ્યું ઈ એસ લાગ્યું. હવે આવશે એસ એચ, આ છે એસ એચ તો અ ડીશ, છેલ્લો અક્ષર થયો એસ એચ. બરાબર. તો આપણે શું લખશું, જુઓ શું લખશું, ડી આઈ એસ એચ ઈ એસ ડીશીસ. બરાબર. પછી આ છે અ ફિશ, એફ આઈ એસ એચ અ ફિશ, તો છેલ્લો અક્ષર શું આવશે એફ આઈ એસ એચ
છેલ્લે આવી ગયું ઈએસ, છેલ્લો અક્ષર એસ એચ છે એટલે કર્યું આપણે ઈએસ, એફ આઈ એસ એચ ઈએસ, ફિશીસ. પછી છે આ શું છે, એક્સ, તો અ બોક્સ, તો શું થયું બી ઓ એક્સ, છેલ્લે આવ્યું ઈએસ. અને છે અ ફોક્સ, છેલ્લો અક્ષર એક્સ છે એટલે અહીંયા તમને સ્ક્રીન ઉપર નથી દેખાતું પણ એનો સ્પેલિંગ હું અહીંયા બાજુમાં તમને લખીને બતાવું છું, એફ ઓ એક્સ ઈ એસ, ફોક્સિસ. બરાબર, હવે આવે છે સૌથી છેલ્લું, શું છે ઓ. તમારે નવું પેજ આવ્યું છે એટલે મેં અહીંયા લખ્યું છે એક વચન અને બહુવચન. હવે આપણે જોવાનું છે ઓની વિગત. બરાબર, એક વચન અને બહુવચન લખી અને પછી તમારે છેલ્લો અક્ષર ઓ છે એનું જોઈએ. અ ટોમેટો, ટી ઓ એમ એ ટી ઓ, ટમાટો, ટમેટો એટલે ટમેટું થાય. છેલ્લો અક્ષર આવ્યો ઓ, ઓ છે એટલે એની પાછળ પણ યસ લાગશે, તો બહુવચન કરતી વખતે આર્ટિકલ તો નીકળી જશે. બરાબર ને, પછી ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ, યસ લગાડ્યું. પછી છે અ પોટેટો, પી ઓ ટી એ ટી ઓ, અહીંયા છે ઓ અને અહીંયા લખશું પી ઓ ટી એ ટી ઓ ઈ એસ, પોટેટોસ. અને સૌથી છેલ્લે છે અ મેંગો, તો ઓ છેલ્લો અક્ષર ઓ છે એટલે તેની પાછળ પણ ઈએસ લાગશે, કે એમ એ એન જી ઓ અને પાછળ આવશે ઈએસ. બરાબર મિત્રો, તો આ હતી આપણી લેસન નંબર 7ની સમજૂતી, કે જે આપણે આજના લેક્ચરની અંદર પાકી બુકમાં લખી અને સમજી પણ ખરી. હવે આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ.